योग एटले भारतमां जन्मेली शारीरिक अने मानसिक विद्यानी एक परंपरागत शाखा। योग एक सरल विज्ञान जीवन जीवानी कला अने एक पूर्ण चिकित्सा पद्धति छे। तेरे योग ए दरेक मानवीना जीवन माटे जरूरी छे। त्यारे आपणा वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी ए आज वातने सार्थक करवा अने लोकोना जीवनने शारीरिक रीते सुखमय बनावा माटे योग दिवसनी शरूआत करवामां आवी हती। तो आजे 21 मेना रोज राज्यसभा सांसद जुगलजी ठाकुर द्वारा वडाप्रधान श्री नरेन्द्र भाई मोदीनी वातने सार्थक करवा अने आजे जयरे केन्द्रीय भाजप सरकारने 9 वर्ष पूर्ण थईने 10मा वर्षमां मंगल प्रवेश कर्यो छे, त्यारे जुगलजी द्वारा 1 महीना अगाउ राजवंशी फार्म हाउस खाते जनयोग संवादनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां मेहसाणा भाजपना अग्रणीओ कार्यकर्ताओ तेमज महिलाओ बहોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જુગલજી દ્વારા દિવ્યાંગોને વ્હીલચેર પણ ભેટ કરવામાં આવી હતી। તેમજ યોગા કરાવવા માટે લોક સેવક તેમજ યોગા ઇન્સ્ટ્રક્ટર શ્રી શિષપાલજી ઉપસ્થિત રહ્યા હતા। આજે મહેસાણા ખાતે રાજવંશી ફાર્મ ઉપર ખૂબ એક સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો, જેની અંદર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 9 વર્ષ પૂર્ણ થાય છે અને 10મા વર્ષમાં મંગલ પ્રવેશ થાય છે એ નિમિત્તે એક યોગનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેની અંદર ખાસ વિશિષ્ટ મહેમાન તરીકે માનનીય યોગ ગુરુ અને સમગ્ર લાખો લોકોના જે પ્રેરક છે એવા માનનીય શિષપાલજી પોતે પધારી અને એટલી બધી સરસ રીતે આજે મહેસાણાની જનતાને યોગ શીખવ્યું અને એનાથી ફાયદા કે તમે નિરોગી રહો, તંદુરસ્ત રહો, સ્વચ્છ રહો એના માટેનું એક આખો વિધિવંત રીતે એમણે યોગ બધાને શીખવાડ્યા અને અહીંયા હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો અને લોકો ખુશ થઈ ગયા કે આ પ્રકારે યોગ કરવાથી આપણા અંદર રહેલા રોગો આપણે દૂર કરી શકીએ છીએ અને સાથે પોતે સવારે નિત્યક્રમ પ્રમાણે ઉઠી અને પોતે સ્વસ્થ રહી તંદુરસ્ત રહીને પોતાનું જીવન સારું નીકાળી શકે છે। મોટી સંખ્યામાં મહેસાણાના માતા બહેનો ભાઈઓ અને યુવાનો અને શ્રમિકો દિવ્યાંગો અને અન્ય લોકો પણ હાજર રહ્યા એ બધાનો આભાર માનું છું। સાથે સાથે પત્રકાર મિત્રો બીજા અન્ય લોકો જે પણ અહીંયા સેવા આપી એ લોકોનો પણ આભાર માનીએ છીએ। ધન્યવાદ। મારું નામ શૈલા લોખંડવાલા છે, જુગલસિંહના ધર્મનો પત્ની છું અને આજે અમે લોકોએ યોગ શિબિર રાખ્યો છે અહીંયા આગળ રાખ્યો છે એના માટે કે નરેન્દ્ર મોદી સાહેબના 9 વર્ષ પૂરા થઈને 10મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે એના સંદર્ભમાં અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખા આપણા ભારતને જ નહીં આખા વિશ્વને યોગનું સ્ટાર્ટ કર્યું છે કે ભાઈ ચલો યોગ કરવો જોઈએ, એટલે યોગ ગુરુ તરીકે કે યોગના પ્રણેતા તરીકે બી છે એના સંદર્ભમાં અમે લોકોએ આજે અહીંયા યોગ શિબિર રાખ્યું છે। યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે, આપણા ઋષિ મુનિઓ યોગી હતા અને યોગના સહારે 200 વર્ષ જીવન જીવતા હતા। આપણા દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબે યોગને ગુફાઓમાંથી કંદરાઓમાંથી કાઢીને આખા વિશ્વમાં પહોંચાડ્યું છે, આપણા માટે ખૂબ ગર્વની વાત છે। આજે મહેસાણા જિલ્લામાં રાજવંશ પાર્ટી પ્લોટમાં માનનીય રાજ્યસભા સાંસદ આદરણીય જુગલસિંહ ઠાકોરજીના માધ્યમથી આ સુંદર અને ભવ્ય કાર્યક્રમ થયું છે। યોગ ઘર ઘર સુધી પહોંચે, દરેક વ્યક્તિ યોગી બને, આપણો ભારતના દરેક વ્યક્તિ નિરોગી બને, ભારતીય સંસ્કૃતિ સાથે જોડાય, સનાતન સાથે જોડાય, સ્વાસ્થ્ય સાથે જોડાય એ ભાવથી આયોજન કર્યું છે। એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા, મને સાંસદશ્રીના માર્ગદર્શનમાં ધારાસભ્ય સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે અને ગુજરાત સરકારે પણ યોગ બોર્ડનું ગઠન કર્યું છે। ઘર ઘર સુધી યોગ પહોંચે, અમે 1 લાખ યોગ ટ્રેનરો તૈયાર કર્યા છે અને આજે ગુજરાતમાં ભારતમાંથી 100થી વધારે યોગ ટ્રેનર છે અને અહીંયાથી એક મેસેજ આખા દેશ અને દુનિયામાં જશે। હું આપના માધ્યમથી સમસ્ત ગુજરાતની જનતાને આહ્વાન કરવા માગું છું કે 21 જૂન પણ આવે છે, હવે યોગનો વાતાવરણ છે, યોગનો માહોલ છે, આપણા દેશના વડાપ્રધાન પણ ઈચ્છે છે કે ભારતનો દરેક વ્યક્તિ યોગી બને, આપ ઘરોથી બહાર નીકળો અને યોગ કરો, નિરોગી બનો, સહયોગી બનો અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનો। માનસિક અને શારીરિક એ હેતુ ઉદ્દેશથી ગુજરાત રાજ્યના પતંગ સમિતિના વરિષ્ઠ પ્રભારી આદરણીય યોગ સેવક શિષપાલજી ઉપસ્થિત રહ્યા, તેઓએ સફળ શિબિરનું સંચાલન કર્યું અને લોકોએ આનંદ કર્યો અને ખૂબ મજા આવી ગઈ અને લોકોએ સંપર્ક લીધો, સંકલ્પ લીધો કે આજથી અમે બધા રોજ યોગ કરીશું અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે એક જનજાગૃતિ થાય એના માટેનો એક મોટો પ્રોગ્રામ હતો। મારું નામ જાનવી મંસૂરી, યોગ કોચ હું છું અને ઇન્ટરનેશનલ યોગ ટીચર અને ઇવેલ્યુએટર છું। આપનું શું ક્વેશ્ચન? યોગ વિશે શું કહેશો?
योग तो आखी दुनिया ने एक साथ जोड़े छे, एटले योग विषय तो घणु बधु कहेवानुं छे। योग एक्चुअली यूज धातुमांथी आवे छे अने एनुं नाम ज छे जोड़ाण। तो जोड़ाण बधानुं जोड़ाण करवुं ए योग छे। अने माननीय श्री आदरणीय जुगलसिंहभाई लोखंडवाला एक एटलुं महान कार्य करी रह्या छे, जे लोकोने जोड़ी रह्या छे अने एवा व्यक्तिओने जोड़ी रह्या छे के जे अत्यार सुधी योग नहोता करता, एवा व्यक्तिओने जोड़ी रह्या छे। अमारा अहींया तो एमने अमे भामाशा तरीके ज ओळखीए छे, एटले बहु ज मोटुं अने जबरदस्त कार्य एमनुं થઈ રહ્યું છે। ખૂબ જ સરસ। યોગ કરવાથી એમ પણ શરીરને ઘણા બધા ફાયદા થતા હોય છે, જેવા કે ડાયાબિટીસ છે તો એમાં પણ આપણે મંડુકાસન કરીએ તો એનાથી ઇન્સ્યુલિન છૂટું પડતું હોય છે, જેથી ડાયાબિટીસમાં પણ ઘણો ફાયદો થતો હોય છે, થાઇરોઇડ ગ્રંથિમાં પણ ઘણો ફાયદો થતો હોય છે। એવા અનેક રોગો છે જેમ કે કપાલભાતી છે, તો એનાથી તો પેટના 99% રોગો મટી જતા હોય છે। યોગ કરવાથી મોસ્ટલી શરીરને એટલો બધો ફાયદો થાય છે, શરીર સ્ફૂર્તિલું રહે છે, આપણે દરેક કામ કરવામાં એટલી બધી સ્ફૂર્તિ હોય છે કે આપણને એમ જ થાય કે ડેલી યોગ કરવા જ જોઈએ।